સાબરકાંઠા જિલ્લાના ભાજપ દ્વારા ચૂંટણીલક્ષી માર્ગદર્શન બેઠક યોજાય દેશમાં નરેન્દ્રભાઈ જે કાર્ય કરી રહ્યા છે તે એ ક્યારેય કોઈ કરી શકે તેમ નથી કોઈ પણ કામ તેમનું દેશનું સેવા સાથે સંકળાયેલું છે આજે ખેડૂતોના નામે લોકો ખેડૂતોને ગેરમાર્ગે દોરવા નીકળ્યા છે પરંતુ વર્ષે દેશના ખેડૂતોને કશું જ કર્યા વગર નેવું હજાર કરોડ રૂપિયા સરકાર આપે છે તો શું આ સરકાર ખેડૂતોનું અહિત કરે આવનારી નગરપાલિકા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણી અંગે ભારતીય જનતા પક્ષ દરેક જિલ્લામાં સંગઠન પ્રભારીઓની નિમણૂક કરી છે ત્યારે આજ રોજ હિંમતનગર ખાતે સાબરકાંઠા સંગઠન પ્રભારી અને પૂર્વ મંત્રી અને સંસદ પરબતભાઈ પટેલે જિલ્લાના હોદ્દેદારોને ચૂંટણી અંગે માર્ગદર્શન આપતા જણાવ્યું કે તમે યાદ તો કરો કોંગ્રેસના શાસનમાં ટેકાના ભાવ મળતા હતા આપણા શાસન આવ્યા પછી ખેડૂતોના કલ્યાણ માટે અનેક કામો કર્યા છે અને અનેક યોજનાઓ મૂકી છે ખેડૂતોને ચોવીસ કલાક વીજળી સુજલામ સુફલામ યોજના થકી પાણી મળે આધુનિક ખેતી દ્વારા ખેડૂતોનું જીવન ધોરણ તેઓ વધુ સમૃદ્ધ બને તેવા પગલાં લીધા છે તેમજ ગરીબો માટે પણ અનેક યોજનાઓ મૂકી છે ઉજ્જવલા યોજના આયુષ્યમાન ભારતમાં વાત્સલ્ય યોજના જનધન યોજના આવી અનેક યોજના આદરણીય નરેન્દ્રભાઈ અને ગુજરાતમાં વિજયભાઈના નેતૃત્વમાં કાર્ય થઈ રહ્યું છે ને આપણા માટે આનંદની વાત છે પરબતભાઈ પટેલે વધુમાં જણાવેલ કે આપણા માટે દેશના ગૃહમંત્રી અમિતભાઈ શાહ પણ આપણા માટે ગૌરવ સમાન કામ કરી રહ્યા છે તમે બધા કાર્યકરો હોદ્દેદારો એટલે સંગઠન થકી સત્તા મરે છે બીજા ચૂંટણી સંગઠન પ્રભારી દુષ્યંતભાઈ પંડ્યાએ જણાવેલ કે આપણું કામ છે સેવાડાના માણસોનું કામ કરવું લોકોના પ્રશ્નો ઉકેલવા સંગઠન વિશે ચર્ચા કરતા જણાવેલ કે ભારતીય જનતા પાર્ટીની વિશેષતા એ છે કે આપણે સત્તા રાજકારણમાં નથી આપણે ગોળ છે ભારતને વિશ્વમાં સર્વોપરી બનાવી દેશના લોકો સુખી રહે તેમનું આર્થિક જીવન ધોરણ ઊંચું આવે તેમને સ્વાસ્થ્ય અને શિક્ષા વધુ સારું મળી રહે એવા સેવાનું કામ આપણે કરી રહ્યા છીએ અને તેથી જ આપણા નવા પ્રદેશ પ્રમુખ સી આર પાટિલ સાહેબ આ પેજ કમિટી બનાવવાની વાત કરી છે તેનાથી કાર્યકરો તેમના પરિવારજનો સાથે સીધો સંવાદ કરી શકે આત્મીય સંબંધ જળવાઈ રહે શક્તિ કેન્દ્રો મંડળ પ્રભારીઓએ શક્તિ કેન્દ્રોમાં શું કરવું તેની જાણકારી આપી હતી સાબરકાંઠામાં ચૌદ મંડળોમાં ઇન્ચાર્જ ઇન્ચાર્જની નિમણૂક થયેલ છે જિલ્લા મહામંત્રી વિજયભાઈ પંડ્યાએ આગામી કાર્યક્રમો વિશે જાણકારી આપી હતી અને કાર્યક્રમનું સંચાલન કરેલ આ પ્રસંગે જિલ્લા મહામંત્રી મહેન્દ્રસિંહ રહેવર કનુભાઈ પટેલ જિલ્લા ઉપપ્રમુખ જયંતિભાઈ પટેલ જયેશભાઈ પટેલ ખજાનચી જયેશભાઈ શાહ સહિત સમગ્ર જિલ્લામાંથી હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા સંજય રાવલ જેવી હિંમતનગર